चिनोर तालुकाना मींढोड गामनी शाळा अति जर्जरित बनी जता बाळको नाना ओरડામાં अभ्यास करवा माटे मजबूर बन्या छे। कोरोना काळ में बाळको शाळाए न जता पहेलाथी बाळकोनु शिक्षण कथड्युं छे। ऑनलाइन शिक्षण मात्र मन ने सांत्वना पूरतुं साबित थयुं छे, बाकी वास्तविक धरातल पर चित्र जुदुं छे। शिक्षण निष्णातो कही रह्या छे कि प्रत्यक्ष शिक्षण बाळकनो सर्वांगी विकास साधी शके छे, पण ऑनलाइन शिक्षण में घणी मर्यादाओ रहेली छे। पण सरकारमां बैठा शिक्षणविदो हाथनी अदब मोढे आंगळी करी बैठा छे। मांडमांड प्रत्यक्ष शिक्षणनी शरूआत धीमे धीमे थई रही छे, त्यां हवे विद्यार्थीओने भणवा माटेनी शिनोर तालुकाना मींढोड गामनी शाळा अति जर्जरित बनी जता देशना भावी बाळको नानकडा 10x12ના ઓરડામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક શાળાનું મકાન અતિ જર્જરિત બન્યું છે। શાળાનું મકાન અતિ જર્જરિત બની જતા શિક્ષકો દ્વારા બાળકોને ગામમાં એક મકાન ભાડે રાખી શિક્ષણ અપાઈ રહ્યું છે। મીંઢોળ પ્રાથમિક શાળામાં અંદાજિત 100 બાળકો અભ્યાસ કરે છે। મીંઢોળ પ્રાથમિક શાળામાં ધોરણ 1-5ના બાળકો શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। શિક્ષકો દ્વારા બે અલગ અલગ 10x12ના ઓરડા 100 બાળકોને વારાફરતી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। વહેલી તકે તંત્ર દ્વારા શાળાના મકાનનું નિર્માણ કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે। જર્જરિત ઇમારતના કારણે થતી તકલીફોથી બાળકોનું શિક્ષણ પણ પ્રભાવિત થઈ રહ્યું છે। શાળાનું નિર્માણ ન થાય ત્યાં સુધી 50% બાળકોને શાળાએ મોકલવા શાળાના વોટ્સએપના પ્રાઇમરી ગ્રુપમાં મેસેજ ફોરવર્ડ કરી જાણ કરાઈ છે। પહેલાથી જ બાળકોનું શિક્ષણ છેલ્લા 2 વર્ષથી પ્રભાવિત થયું છે, ત્યારે તંત્રે ગંભીરતા દાખવી સમસ્યાનું નિરાકરણ લાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। મારું નામ ધ્રુવી છે ને ધોરણ 5માં મેં ભણું છું। અમારી સ્કૂલ વસ્તને આવી હતી, અમે ગામની વચ્ચેમાં આવીએ છીએ। અમારી સ્કૂલ પડેવી છે, એમાં તકલીફ પડે છે। અહીંયા નાની બહુ નાની રૂમ છે, અહીંયા બહુ તકલીફ પડે છે। આ મીંઢોળ ગામની પ્રાથમિક શાળા છે, 1-5 ધોરણની શાળા છે। અમારી શાળા જર્જરિત હાલતમાં છે, તેથી અમને ઉપરથી આદેશ છે એટલે અમારે આ વૈકલ્પિક વ્યવસ્થા ગામની અંદર 1 કિલોમીટરની અંદર અમારે વ્યવસ્થા કરવામાં આવેલ છે। 10x10 હશે, 1-5 છે, એ 1 કિલોમીટર જેવું ખરો આશરે હશે। કેવું હા, એ જર્જરી થાલનમાં છે, એકદમ ઉધઈ લાકડા છે તે ઉધઈવાળા છે બધા, એટલે ગમે જ્યારે પડી જાય એવી જ છે। આ અમારે ડીપીઓ સાહેબે અને હાલમાં આપણે આ ગુજરાતી શાળાની સ્કૂલ ભવિષ્યથી ખાસા સમયથી આ જર્જર થઈ જયેલી છે અને બાળકોને ભણવા માટેની તકલીફ છે। બાળકો આવડે રઝળતા થઈ ગયા છે અને બીજી જગ્યાએ ગામમાં એક મકાન ભાડા પૂરતે લીધેલું છે, ત્યાં આગળ છોકરો ભણા છે। હવે એ સ્કૂલમાં ભણવા આવે છે બાળકો, તો બાળકો માટે ભવિષ્યમાં કંઈ આ જર્જરિયા છે સ્કૂલમાં કંઈ ઈંટ કે આ નાર કંઈ પડી શકે તો બાળકોને કોઈ ઈજા થઈ શકે એવી છે। એટલે ઘણા સમયથી આ સરકાર કોઈ બહાર સ્કૂલની બહાર કાઢતા નહીં અને ઘણા સમયથી આ 1-1.5 વર્ષ ત્યાં નીચે પણ ખોદી નાખ્યું, બાળકોએ રમતા રમતા હોય તો નીચે પડી જાય, પણ એની માટે કોઈ જવાબદાર લેતા નહીં સરકાર। કોઈ પણ ખાસા સમયથી આ સ્કૂલને ભાંગેલી પડેલી છે, એના માટે કોઈ પણ પ્રકારની એ લોકોએ જવાબદારી કે કોઈ કાર્યવાહી કરતા નહીં અને ઘણા સમયથી આ સ્કૂલ જર્જરિત થઈ ગયેલી છે। હાલમાં છોકરા પરમાર ફળિયામાં ભણા છે, અહીંથી લગભગ 1 કિલોમીટર જેટલું ખરું, અને એ છોકરાઓમાં જવા આવવામાં તકલીફ પડે છે, રસ્તા વચ્ચે જવાનું હોય સ્કૂલમાં અહીં વાહન અવર જવર રસ્તામાં તકલીફ પડે છે છોકરાઓ માટે, એ લગભગ 10x15નો કેવો છે। તમારી શું માંગ છે? મારી માંગ એટલી જ છે કે સરકાર જેમ બને એમ વહેલી તકે આ સ્કૂલનું કંઈ નિરાકરણ માને અને સારી રીતે આ છોકરાઓ માટે કંઈ એ કરે સુવિધા કરે તો સારું છે।